નમસ્કાર દોસ્તો તો ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ નવી વેબસાઈટમાં જાહેર થઈ ગયું છે જેમને રિઝલ્ટ જોવાનું બાકી હોય અત્યારે નવી વેબસાઇટમાં જઈને રિઝલ્ટ જોઈ શકે છે દોસ્તો ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ જોવા માટેની આ નવી વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે અત્યારે સૌથી પહેલાં રિઝલ્ટને તમારા મોબાઈલમાં જોઈ શકો છો અથવા તો દોસ્તો આ નવી વેબસાઇટ માટે તમે ગૂગલ ઉપર સર્ચ પણ કરી શકો છો ડબલ્યુ 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 ડોટ માય જી કે ગુરુ માય જી આ વેબસાઇટ તમે ગુગલમાં સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે બોર્ડના રિઝલ્ટ માટેની માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ ઓપન થઈ જશે વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના ત્રણ બોક્સ જોવા મળશે દોસ્તો અહીંથી તમારે જે ધોરણનું રિઝલ્ટ જોવું હોય એ ધોરણના બોક્સ ઉપર ક્લિક કરવાનું છે અત્યારે દોસ્તો હું ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટસ તથા કોમર્સ માટે એસ ધોરણ બાર વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ જેવું તમે ક્લિક કરો નવું થશે નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને લિંક થ્રી આપેલી છે અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે રિઝલ્ટ તમારા મોબાઈલમાં જોઈ શકો છો દોસ્તો અહીંયા તમને અલગ અલગ ત્રણ લિંક એટલા માટે આપી છે કારણ કે અત્યારે આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ વાલીઓ સગા સંબંધીઓ બધા એકસાથે રિઝલ્ટ જોવા માટે વેબસાઇટ ઓપન કરતા હોય છે એટલે રિઝલ્ટ ઘણી વખત ઓપન જ ન થાય ઘણી વાર વેબસાઇટ ક્રેશ થઈ જાય અથવા રિઝલ્ટ ઓપન થવામાં ખૂબ વાર લાગે એટલે તમને અહીંયા અલગ અલગ ત્રણ લિંક આપી છે જેથી તમે તમારું રિઝલ્ટ માત્ર ત્રણ ચાર સેકન્ડમાં તમારા મોબાઈલમાં જોઈ શકો ત્યાર પછી નીચે લખેલું છે એસ ટડી ટ્વેલ્વ રિઝલ્ટ નામ પરથી જોવા માટે એની સામે પણ લિંક વન લિંક ટુ અને લિંક થ્રી આપેલી છે અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીના અટક ઉપરથી નામ ઉપરથી રિઝલ્ટને તમારા મોબાઈલમાં જોઈ શકશો ત્યાર પછી નીચે લખેલું છે એસ ટડી ટ્વેલ્વ પરિણામનું સંપૂર્ણ એનાલિસિસ જે દોસ્તો